અંકલેશ્વરની પ્રતિમ ચોકડી નજીક ભૂખ્યા અને ભોજન સંસ્થા દ્વારા સેનેટાઇઝર મશીન મૂકવામાં આવ્યું છે। કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે 21 દિવસના લોકડાઉન બાદ પણ કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થતા હવે કેન્દ્ર સરકાર દ્વારા વધુ 19 દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું છે। એટલે કે આગામી 3 મે સુધી લોકડાઉન રહેનાર છે। ત્યારે આ વચ્ચે લોકો ઘરમાં રહેતા હોય છે તો કેટલાક લોકો ઘરમાં રહીને મોબાઈલ ઉપર વેબ સિરીઝો જોઈને તો ટીવી ઉપર અવનવા એપિસોડ સિરિયલ્સ જોઈને સમય પસાર કરતા હોય છે। પરંતુ આ વચ્ચે જંકલેશ્વરના ગળકોલ પાટિયા નજીક આવેલ ધનલક્ષ્મી પાર્ક સોસાયટીના રહીશોને ખ્યાલ આવ્યો કે તેઓ ઘરે બેસ્યા બેસ્યા પણ સોસાયટીના રહીશો માટે કંઈક કરી શકે છે, જેને ધ્યાને રાખીને તેઓ દ્વારા સેનિટાઈઝર સ્પ્રે મશીન ન જીવા ખર્ચે બનાવ્યું હતું, જે અંગેનો અહેવાલ હમ ટીવી દ્વારા 2 દિવસ અગાઉ પ્રકાશિત કરવામાં આવ્યો હતો। જો કે આ અંગેનો અહેવાલ ભૂખ્યા અને ભોજન ટીમના કેટલાક સભ્યોએ પણ નિહાળ્યો હતો અને તેઓએ પણ ભૂખ્યા અને ભોજનની પ્રતિમ ચોકડી તેમજ ચૌટા નાકા ખાતે આવેલ બંને સંસ્થા ખાતે સેનિટાઈઝર સ્પ્રે મશીન બનાવીને મૂકવાનો ખ્યાલ આવ્યો હતો। ત્યારબાદ તેઓએ ધનલક્ષ્મી સોસાયટીના યુવાનોનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ ધનલક્ષ્મી સોસાયટીના યુવાનો તેમજ ભૂખ્યા અને ભોજન ટીમના સભ્યો દ્વારા ભેગા મળીને કલાકોની મહેનત બાદ આ મશીન તૈયાર કર્યું હતું। ત્યારે આજરોજ આ મશીનને ખુલ્લું મૂકવામાં આવ્યું છે। પોલીસ સુરક્ષા કર્મચારીઓ તેમજ ભોજન લેવા માટે આવતા ભૂખ્યાઓ સેનિટાઈઝ થઈને જ આ મશીનમાંથી પસાર થશે અને ત્યારબાદ તેમને ભોજન પીરસવામાં આવશે। સાથે જ લોકોની સેવા માટે સતત ખડા પગે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને પણ આ મશીન થકી સેનિટાઈઝ કરવામાં આવશે। ત્યારે લોકોના આરોગ્યની સુખાકારીને ધ્યાને રાખીને ધનલક્ષ્મી પાર્ક સોસાયટીના રહીશો દ્વારા પોતાના મજૂરી કામનો ખર્ચ પણ ના લીધો હતો અને સેવાની નીતિએ તેઓએ ભૂખ્યા અને ભોજન ટીમને આ મશીન બનાવી આપ્યું હતું અને હાલ આ મશીન લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ત્યારે આજરોજ અંકલેશ્વરના પોલીસ કર્મચારીઓએ પણ આ સેનિટાઈઝર મશીન વડે સેનિટાઈઝ થયા હતા। સાથે જ ભોજન લેવા માટે આવતા ભૂખ્યાઓ પણ આ મશીન થકી પસાર થઈને સેનિટાઈઝ થયા હતા। આગામી દિવસોમાં પણ આ મશીન લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે। મારું નામ વિસ્મય પટેલ છે। કાલે એક સરસ એવું હોમ ટીવી તરફથી અમારી ધનલક્ષ્મી સોસાયટીમાં જે એક સેનેટાઈઝ મશીન રેડી કરવામાં આવ્યું હતું, એના થકી આજે એક અંકલેશ્વરમાં સ્ટેશન રોડ નજીક આવેલા ભૂખ્યાને ભોજન આપતી સંસ્થા દ્વારા અમારો સંપર્ક કરવામાં આવ્યો હતો। આજે લોકો પોલીસો અને ડૉક્ટરો દ્વારા સમાજની ખાસી એવી સેવા કરે છે, ત્યારે અમને પણ એવું મન થાય કે અમે કંઈક આપી શકીએ દેશને। એ તકે અમારી યુવા ટીમ દ્વારા આજે એક સેવા થકી 2 સેનેટાઈઝ મશીનનો નિઃશુલ્ક પણ એમને એક સેવા કરવામાં આવી હતી અને આ સેવા બદલ અમારી ટીમને ખૂબ ગર્વ અનુભવ થાય છે। બસ, થેન્ક યુ, જય હિન્દ।